नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય કોમ્પ્યુટર, જેમાં આપણે તૃતીય સત્ર પ્રશ્નપત્રનો અભ્યાસ કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે તૃતીય સત્રનો અભ્યાસક્રમ પૂર્ણ થઈ ગયો છે, બરાબર ને? તો એનું સ્વાધ્યાય આપણે હોમવર્કમાં આપેલું, પાવર પોઈન્ટ પાઠ એક જ છે તમારા અભ્યાસક્રમની અંદર, તો એનું સ્વાધ્યાય તમે દરેકે લખી નાખ્યું હશે, ખરું ને? તો તમારે છેલ્લી પરીક્ષામાં પાઠ 3 એક જ તમારા કોર્સમાં છે. તો તમારા પ્રશ્નપત્રની સ્ટાઇલ આ રીતની હશે. કુલ ગુણ 40 હશે, જેમાં 20 માર્ક્સની ખાલી જગ્યા, 5 માર્ક્સ નામ આપો, 10 માર્ક્સ ટૂલ્સનું નામ આપો અને એના કાર્યો જણાવો અને 5 માર્ક્સના જોડકા, એમ કરીને ટોટલ 40 ગુણનું તમારું પ્રશ્નપત્ર હશે. તો આપણે એની અંદર ખાલી જગ્યા, પ્રશ્ન 1 ખાલી જગ્યા જોઈએ. કૌંસમાં આપેલા શબ્દોની મદદથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો દરેક વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે આ ચલાવીએ છીએ પ્રશ્નપત્ર, તો એના જવાબો તમારે વિડીયોની સાથે જ, એટલે કે વિડીયો જેમ ચાલે છે એમ જવાબો તમારે મારી સાથે જ લખતું જવાનું છે, જેથી કરીને તમારે જવાબો શોધવા ના પડે અને તમે નોટમાં લખી શકો જવાબ સાથે અને તૈયારી પણ કરી શકો, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો પહેલી ખાલી જગ્યા, જે આ જે દેખાય છે એ ખાલી જગ્યાનું આઇકન બટન છે, તો પાવર પોઈન્ટનું આ આઇકન બટન છે, જવાબની અંદર આવશે પાવર પોઈન્ટ. 2, સ્લાઇડની શ્રેણીને ખાલી જગ્યા કહે છે, તો પ્રેઝન્ટેશન. સ્લાઇડની શ્રેણીને શું કહેવાય? પ્રેઝન્ટેશન. તો જવાબમાં લખીશું પ્રેઝન્ટેશન. 3, સ્લાઇડ પેન પર ડિફોલ્ટ એક્ટિવ સ્લાઇડ તરીકે ખાલી જગ્યા સાથે પાવર પોઈન્ટ ખુલે છે, તો જવાબમાં આવશે ટાઇટલ સ્લાઇડ. શું આવશે? ટાઇટલ સ્લાઇડ. 4, દરેક સ્લાઇડની ટેક્સ કે આઉટલાઇન જોવા માટે ખાલી જગ્યા ટેબનો ઉપયોગ થાય છે, તો આઉટલાઇન. જવાબમાં શું આવશે? આઉટલાઇન. 5, હોમ, ઇન્સર્ટ, ડિઝાઇન વગેરે જેવી વિવિધ ટેબ ખાલી જગ્યા ધરાવે છે, તો મેનુબાર ધરાવે છે. જવાબમાં આવશે મેનુબાર. 6, પાવર પોઈન્ટમાં તમે જેમાં કામ કરો તે પાયાનો એકમ ખાલી જગ્યા છે, તો સ્લાઇડ. જવાબમાં શું આવશે? સ્લાઇડ. 7, જ્યારે તમે તમારા પ્રેઝન્ટેશનની છાપેલી કોપી આપવા ઈચ્છો ત્યારે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે, તો જવાબની અંદર આવશે નોટ્સ પેન. 8, સ્લાઇડ શો શરૂ કરવા કીબોર્ડ પર ખાલી જગ્યા કી દાબો, તો દબાવો, તો F5. જવાબની અંદર શું આવશે? F5. 9, છેલ્લી ક્રિયાને ઉલટાવવા ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ થાય છે, તો અંડુ. કયા ટૂલનો ઉપયોગ થાય છે? અંડુ. 10, પ્રેઝન્ટેશનમાં ચિત્ર ઉમેરવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે, તો જવાબમાં આવશે ક્લિપ આર્ટ. ક્લિપ આર્ટની મદદથી ચિત્રો આપણે દોરી કે ઉમેરી શકીએ છીએ. 11, સ્લાઇડમાં ટપકાવાળી બાહ્ય રેખા સાથેનું બોક્સ જેમાં તમે લખાણ કે ચિત્ર ઉમેરી શકો તેને ખાલી જગ્યા કહે છે, તો પ્લેસ હોલ્ડર. એ બોક્સ આવે છે ટપકાવાળું, એને પ્લેસ હોલ્ડર કહેવામાં આવે છે, તો જવાબમાં લખીશું પ્લેસ હોલ્ડર. 12, ખાલી જગ્યા 12, પ્રેઝન્ટેશનમાં બધી જ સ્લાઇડની નાનકડી પ્રતિકૃતિ ખાલી જગ્યા ટેબ દર્શાવે છે, તો સ્લાઇડ્સ. જવાબમાં આવશે સ્લાઇડ્સ. 13, એક્ટિવ સ્લાઇડનો નંબર ખાલી જગ્યા દર્શાવે છે, તો તમારી એક્ટિવ સ્લાઇડનો નંબર સ્ટેટસ બાર દર્શાવે છે. જવાબમાં આવશે સ્ટેટસ બાર. 14, પ્રેઝન્ટેશનમાંથી સિલેક્ટ કરેલી સ્લાઇડ કાઢવા માટે ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ થાય છે, તો તમે સિલેક્ટ કરી છે એ સ્લાઇડને તમારે કાઢી નાખવી છે, તો એના માટે ડિલીટ. કયા ટૂલનો ઉપયોગ થાય છે? ડિલીટ ટૂલ. 15, પ્રેઝન્ટેશનમાં કરેલ કોઈ ફેરફારને સેવ કરવા ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ થાય છે, તો
સેવ ટૂલનો. 16. સિલેક્ટ કરેલી ટેક્સ્ટનો રંગ બદલવા માટે ખાલી જગ્યા પર ક્લિક કરો તો ફોન્ટ કલર, જવાબમાં શું આવશે? ફોન્ટ કલર. 17. સિલેક્ટ કરેલા લખાણના ફોન્ટને વધુ મોટા કરવા માટે ખાલી જગ્યા પર ક્લિક કરો તો ઇન્ક્રીઝ ફોન્ટ સાઇઝ, ઇન્ક્રીઝ ફોન્ટ સાઇઝ. 18. ખાલી જગ્યા પ્રેઝન્ટેશનનું નામ દર્શાવે છે તો ટાઇટલ બાર ઉપર હંમેશા પ્રેઝન્ટેશનનું નામ હોય. 19. આ સે દેખાય છે ને ચિત્ર, એ ખાલી જગ્યા બટન છે તો સ્ટાર્ટ બટન છે, જવાબમાં આવશે સ્ટાર્ટ. 20. અન્ડુ ટૂલની ક્રિયાને ઉલટાવવા માટે ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ થાય છે તો રીડુ, કયા ટૂલનો ઉપયોગ થાય છે? રીડુ, જવાબમાં આવશે રીડુ. પ્રશ્ન 2. નામ આપો. એમાં પહેલું એક્ટિવ સ્લાઇડ. વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે ખાલી જગ્યા લખો ત્યારે તમારે આજે નોટમાં સ્વાધ્યાય લખવાના હો, તૃતીય સત્રનું પ્રશ્નપત્ર, તો તમારે જે આ ખાલી જગ્યાના જે ઓપ્શનો આપેલા છે એ કૌંસ લખવાના નથી, બરાબર. આગળ 2. નામ આપો. 1. એક્ટિવ સ્લાઇડ દર્શાવતું પેન તો સ્લાઇડ પેન. 2. પ્રેઝન્ટેશનને ખોલવા, સેવ કરવા કે છાપવા માટેનું બટન, ઓફિસ બટન, જવાબમાં શું આવશે? ઓફિસ બટન. 3. બધી સ્લાઇડની પ્રતિકૃતિ કે આઉટલાઇન દર્શાવે તે પેન તો જવાબમાં આવશે આઉટલાઇન. 4. સ્લાઇડ ઉમેરવા માટેનું ટૂલ તો ન્યૂ સ્લાઇડ. સ્લાઇડ ઉમેરવા માટે કયા ટૂલનો ઉપયોગ થાય છે? ન્યૂ સ્લાઇડનો. 5. સ્લાઇડ શો પૂરો કરવા માટેની કી. તમારે સ્લાઇડ શો પૂરો કરવો છે તો એના માટે કીબોર્ડ પરની કીનો ઉપયોગ કરી શકો છો, તો એમાં એસ્કેપ, ESC, જેને એસ્કેપ કી તરીકે ઓળખીએ છીએ, જે તમારા કીબોર્ડની અંદર ડાબી બાજુ પર ખૂણામાં પહેલી જ આપેલી છે. 3. નીચેના ટૂલ્સના નામ અને કાર્યો લખો. તમારે આ ટૂલ્સના ચિત્રો આપેલા હશે, એનું તમારે નામ લખવાનું છે અને નીચે લીટીમાં એનું શું કાર્ય છે એ તમારે લખવાનું છે, જેના 10 ગુણ છે, બરાબર. અને ટૂલ્સ 5 હશે. 1. આ જે તમને એસ છે એને નીચે પડછાયા જેવું દેખાય છે તો આ છે એ ટૂલ્સ, ટેક્સ્ટ શેડો. કયું છે ટૂલ? ટેક્સ્ટ શેડો. પસંદ કરેલા, એનું કાર્ય શું છે? તો કે પસંદ કરેલા લખાણની પાછળ પડછાયો ઉમેરવા માટે. 2. આ જે ચિત્ર દેખાય છે તમને એ ક્લિપ આર્ટ ટૂલ છે. કયું છે? ક્લિપ આર્ટ, એનું નામ છે ક્લિપ આર્ટ. અને એનું કાર્ય છે પ્રેઝન્ટેશનમાં ચિત્રો દોરવા ક્લિપ આર્ટ ટૂલનો ઉપયોગ થાય છે. 3. નંબર ચોકડી તો ક્લોઝ. આ કયું ટૂલ છે? ક્લોઝ. તો પાવર પોઈન્ટને બંધ કરવા માટે ક્લોઝ બટન પર ક્લિક કરો. 4. ડિસ્ક્રેસ ફોન્ટ સાઇઝ. કયું ટૂલ છે? ડિસ્ક્રેસ ફોન્ટ સાઇઝ, એટલે કે પસંદ કરેલા લખાણની ફોન્ટ સાઇઝ ઘટાડવા અથવા તો નાની કરવા માટે. 5. બી એટલે બોલ્ડ. તો પસંદ કરેલા લખાણને બોલ્ડ એટલે કે ઘેરા, ગાઢા, જાટા, જાડા ફોન્ટમાં બદલવા માટે. પ્રશ્ન 4. વિભાગ એને વિભાગ બી સાથે જોડો. તો અહીંયા વિભાગ એમાં તમને અલગ અલગ વ્યૂ આપેલા છે, ચોપડીમાં પણ આપણને આ રીતના જોડકાઓ આપેલા છે. તો આપણે અહીંયા ઉત્તરમાં પહેલાંની સામે ઓપ્શનો લખવાના છે. તો 1. નોર્મલ વ્યૂ. તો એનો જવાબ છે સ્લાઇડ રચવા કે ફેરફાર કરવા માટે નોર્મલ વ્યૂનો ઉપયોગ થાય છે. 2. સ્લાઇડ સોર્ટર. તો સ્લાઇડની ફરી ગોઠવણી કરવા માટે સ્લાઇડ સોર્ટર વ્યૂનો ઉપયોગ થાય છે. 3. નોટ્સ પેજ. તો નોટ ઉમેરવા કે ફેરફાર કરવા માટે, એટલે કે ઓપ્શન બી. 4. સ્લાઇડ શો એટલે કે સ્લાઇડ શો શરૂ કરવા માટે. 5. સ્લાઇડ નંબર. તો સ્લાઇડ નંબર ઉમેરવા માટે 5માં આવશે ઓપ્શન ડી, બરાબર. વિદ્યાર્થી મિત્રો, તો આપણો અહીંયા ધોરણ 6
વિષય કોમ્પ્યુટર, જેનો અભ્યાસક્રમ એટલે કે તૃતીય સૂત્ર, પ્રશ્નપત્ર અને પાવરપોઈન્ટ પાઠ છે એ બંને પૂર્ણ થાય છે. તો દરેક વિદ્યાર્થી મિત્રએ પાવરપોઈન્ટનું જે સ્વાધ્યાય છે એ લખવાનો છે સ્વાધ્યાય પોથીમાં અને નોટમાં સારા અને સુવાચ્ય સુંદર અક્ષરે. ત્યારબાદ દ્વિતીય સત્રનું પ્રશ્નપત્ર પણ તમારે સ્વાધ્યાય પોથી અને નોટબુકમાં લખવાનું છે. તો તમારું હોમવર્ક દરેકે કમ્પ્લીટ કરવાનું છે જેથી પરીક્ષામાં તમે તૈયારી કરી શકો. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો આવજો.